हेलो मित्रों, एमडी बायोलॉजी क्लास में आप सर्वेनु स्वागत है। धोरण 9 आज सजीवनो पायानो एकम एनो टॉपिक है रंजक। धोरण 9 वीडियो मूके थोड़ोक समय थई गयो, माफी चाहूँ छूँ, क्योंकि धोरण 11 अने 12 वीडियो जो साइंसना है बायोलॉजी एनी अंदर मूकवामां थोड़ोक हूँ बीजी हतो। हवे तमारा पण धीमे धीमे अपडेट्स आववा लागशे, तो जो हजू सुधी कोई चेनल सब्सक्राइब नहीं करी तो करता रहशो, केम के आ जे मारो टार्गेट छे ए टार्गेट छे नीट। अने नीट एटले जे धोरण 9, 10, 11 अने 12 आ चारे चार धोरणनी अंदर जो सरस रीते बायोलॉजी तैयार करे तो एनो जो 360 नो टार्गेट छे, 360 मार्क्स नो जे टार्गेट छे ए टार्गेट ते अचीव करी शके छे। एटले सारी रीते समझिए, हूँ घणा बधा मुद्दा आनी अंदर पण लउं छूं के धोरण 9 ने 11 मां लगभग आ चेप्टर आवशे ज पाछू। जे धोरण 9 तमे आ चेप्टर भणो छो एवुं चेप्टर सेम टू सेम आ बधी ज अंगिकाओ धरावतुं प्रकरण आपणे धोरण 11 पण भणीशुं। ओके मित्रों, तो स्टार्ट करिए। रंजक कण एटले के प्लास्टिड्स। मोटा भागनी वनस्पतिओ पटलीय अंगिकाओ धरावे छे, आपणे जाणीए छीए। तो आ रंजक कणों छे, ए रंजक कणों वनस्पतिमां जोवा मळे छे, जेनी अंदर बे प्रकारनी अंदर वहेंचवामां आवे छे। एक रंगकण, आ रंजक कणोने बे प्रकारनी अंदर वहेंचवामां आवे छे, जेने बे प्रकार मां वहेंचवामां आव्या छे। नंबर एक रंगकण, जेने क्रोमोप्लास्टिड्स कहे छे। नंबर बे रंगहीन कण। આ આપણું ધોરણ 9 વાત છે, ધોરણ 11 શું ફરક આવશે, નીટમાં શું જરૂરી છે, અત્યારથી શું ધ્યાન રાખવાનું, તમારા આ મુદ્દાને ખાસ ધ્યાનની અંદર રાખવાનું। સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ રંગકણની, કે ભાઈ રંગકણ શું છે, ક્રોમોપ્લાસ્ટિડ્સ શું છે। તો રંગકણની વાત કરીએ તો ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે ક્લોરોફિલ, જો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે, ક્લોરોફિલ આમ તેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ, પરંતુ હું લખું છું અહીંયા ગુજરાતીમાં કે ક્લોરોફિલ રંજક દ્રવ્ય, ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણ કહે છે। શું કહેવાય એને, જો કયું રંગકણ હોય, ક્લોરોફિલ હરિત દ્રવ્ય રંજક દ્રવ્ય ધરાવે તો તેને આપણે હરિત કણ તરીકે ઓળખીએ છીએ। એટલે આના અંદરથી ક્વેશ્ચન એ થાય કે ભાઈ હરિત કણની અંદર કયું રંજક દ્રવ્ય આવેલું છે, કયું રંજક દ્રવ્ય આવેલું છે, તો ક્લોરોફિલ। જેમાં ક્લોરોફિલ આવેલું હોય તેને શું કહીશું, હરિત કણ। ક્લોરોફિલ હરિત દ્રવ્ય, આ યાદ રાખવાનું, હવે 11 માટે વાત કરું છું। ક્લોરોફિલ હરિત દ્રવ્ય, અને હરિત કણને તો શું કહીશું, ક્લોરોપ્લાસ્ટ, ક્લોરોપ્લાસ્ટ। ઓકે મિત્રો, યાદ રાખજો આ શબ્દ, કદાચ આગળ તમને ધોરણ 11-12 કરશો તો કામ લાગશે। હવે હરિત જે કણ છે એનું કાર્ય શું છે, તો એનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ। આ પણ આપણે યાદ રાખીશું કે હરિત કણનું એટલે કે હરિત કણો કયું કાર્ય કરે છે, તો કે પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય કે ભાઈ રંગકણ કોને કહેવાય, કે જો આ રંગકણ જો રંજક દ્રવ્યો ક્લોરોફિલ ધરાવે તો તેને હરિત કણ કહેવાય, એનું કામ શું છે, પ્રકાશ સંશ્લેષણ। હરિત કણોનું જ્યારે આંતરિય આયોજન, આપણે ખાલી ડેમો ડ્રોવા કરીએ છીએ હરિત કણનો, માની લઈએ કે આ એક હરિત કણની આકૃતિ છે, પટલીય રચના છે, બે પટલો છે, આ વચ્ચે વચ્ચે સિક્કાની થપ્પીઓ જેવી રચના આવેલી છે જે તમારા અભ્યાસક્રમમાં નથી, એટલે આપણે એની વધુ ચર્ચામાં હમણાં જતા નથી। સિક્કાની થપ્પીઓ જેવી રચના આવેલી હોય છે, તો આ જે રચનાઓ છે
એમ કહેવાય છે કે હરિત કણોના આંતરિક આયોજનમાં પટલીય સ્તર, આ જે પટલીય સ્તરો છે એ પટલીય સ્તર જે દ્રવ્યમાં લટકતા હોય, એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે આ પટલીય સ્તરો જે દ્રવ્યમાં આવેલા હોય, આ ખાલી જગ્યા જે દેખાય છે, જે દ્રવ્યમાં આવેલા હોય તેને સ્ટ્રોમા કહીશું આપણે. શું કહીશું? સ્ટ્રોમા, અથવા તો આધારક કહે છે. એટલે કે પટલીય રચનાઓ જે જગ્યાએ આવેલી હોય, જે સ્તરમાં, જે દ્રવ્યમાં લટકતી હોય એને સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી જાય? એની બાહ્ય જે રચના છે એ કણાપ સૂત્રને મળતી આવે છે. આ જે હરિતકણની બાહ્ય રચના છે એ કણાપ સૂત્રને મળતી આવે છે. સાથે સાથે તે પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે. સાથે સાથે તે પોતાના શું ધરાવે છે? ડીએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે. તો ખ્યાલ આવી જાય મિત્રો. આ સૌથી પહેલો મુદ્દો હતો રંગકણ. રંગકણ તો કે જો ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય રંજક દ્રવ્ય ધરાવે તો તેને હરિત કણ કહે છે. તો એનું કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ, એમાં બે રચનાઓ આવેલી છે. જો ના ખબર પડે તો સિમ્પલ ભાષામાં લખી શકાય. તો એની અંદર જે રચનાઓ જોવા મળી છે એ પટલીય રચના છે, અને પટલીય રચના જે દ્રવ્યમાં ગોઠવાયેલી છે તેને સ્ટ્રોમા કહે છે. આ જે ખાલી જગ્યાઓ જે દેખાય છે એને આપણે સ્ટ્રોમા અથવા આધારક તરીકે ઓળખીએ છીએ. અને જે રચના છે હરિતકણની એની બાહ્ય રચના કઈ અંગિકાને મળતી આવે છે? કણાભ સૂત્ર. આ બધા પ્રશ્નો છે. સાથે સાથે હરિતકણમાં બીજું શું આવેલું છે? તો કે તે ડીએનએ અને રિબોઝોમ્સ પણ પોતાના ધરાવે છે. તો આ વાત થઈ ગઈ આપણી રંગકણની. ખ્યાલ આવી જાય? કમ્પ્લીટ થઈ જાય મિત્રો. હવે બીજો જે ટોપિક છે આપણો, રંગહીન કણ. રંગહીન કણ, રંગહીન કણ કોને કહેવાય? તો સિમ્પલ ભાષાની અંદર અહીંયા આપણે વાત કરીએ છીએ રંગહીન કણ કોને કહેવાય. તો રંગહીન કણ, રંગહીન કણ એ પોતે જ બોલી રહ્યો છે કે રંગ ધરાવતો નથી. લ્યુકોપ્લાસ્ટ પ્રાથમિક કક્ષાની અંગિકા છે. કેવી અંગિકા છે? પ્રાથમિક કક્ષાની અંગિકા છે, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ થાય છે. આ રંગહીન કણોનું કાર્ય શું છે? કાર્ય રંગહીન કણોનું, તો આ કણો સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરવાનું કામ કરે છે અથવા સંગ્રહ કરે છે. રંગહીન કણ, આ રંગહીન કણ એ પ્રાથમિક કક્ષાની અંગિકા છે. તેનું કાર્ય જણાવો તો તે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરે છે. અહીંયા થોડીક વધારે માહિતી, હું તમને કીધું ને જ્યારે જરૂર લાગશે ત્યારે તમને વધારે માહિતી આપતો રહીશ, કે સ્ટાર્ચનો સંગ્રહ કરતા હોય એવા કણને શું કહેવાય? તો એને સ્ટાર્ચ કણ અથવા મંડ કણ કહેવાય. ખ્યાલ આવી જાય? કમ્પ્લીટ. એ રીતે પ્રોટીનનો સંગ્રહ કરતા હોય તો શું કહેવાય? તો એને સમિતાયા કણ કહેવાય. કયા કહેવાય? સમિતાયા કણ. અથવા અને ત્યારબાદ ચરબી અને તેલનો સંગ્રહ કરતા હોય તો એને તેલ કણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે માહિતી છે એ માહિતી તમારે અલગથી લખવાની આ નીટમાં કામ લાગી શકે છે. નીટના બેઝની માટે તમારે ખૂબ જરૂરી છે, કેમ કે તમારી બુકમાં શું આપેલું છે? સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરે છે. પણ સ્ટાર્ચનો સંગ્રહ કરે એટલે કે સ્ટાર્ચનો સંગ્રહ થાય એને શું કહેવાય? સ્ટાર્ચ કણ. પ્રોટીનનો સંગ્રહ થાય એને શું કહેવાય? સમિતાયા કણ. ચરબીનો સંગ્રહ અથવા તેલનો સંગ્રહ થાય તેને શું કહેવાય? તેલ કણ. પરીક્ષામાં એમ પૂછાય સમિતાયા કણો શેનો સંગ્રહ કરે છે? પ્રોટીન. બીજો પ્રશ્ન થાય કે કોઈ એક વિસ્તારમાં મંડકણનો સંગ્રહ થયો છે તો તેમાં શેનો સંગ્રહ થયો હશે? સ્ટાર્ચ. ખ્યાલ આવી જાય? સ્ટાર્ચ, મંડકણ અથવા એને કાંજીકણ પણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે વાત થઈ એ આપણી રંજક કણોની વાત થઈ. હવે અહીંયા જે રંગકણની વાત છે એ રંગકણની વાતમાં થોડીક મારે વધારે માહિતી આપવાની ઈચ્છા થાય છે કે આમ તમે ધોરણ અગિયારમાં જશો ત્યારે આ ટોપિકની અંદર હવે આ વધારાની માહિતી છે.
इट इज डिपेन्ड ऑन यू, तमने योग्य लागे तो तमे एक्स्ट्रा में लखी सको, ना लगे तो कहीं वांधो नहीं। परीक्षा की अंदर आपणे आटलू लखवानुं छे, ख्याल आवी जाय ओके, एक्जाम माटे आटलू पूरतुं छे। पण ज्यारे तमे धोरण 11 मां आवशो त्यारे रंजककण टाइटल आवशे, प्लास्टिड्स आवशे, एनी अंदर त्रण टाइप्स आवशे, रंगकण, हरितकण अने रंगहीनकण। केम के रंगकणनी अंदर बीजो टाइप्स एवो छे કે હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો, હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો પણ આપણને વનસ્પતિમાં જોવા મળે છે। ઇટ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ, જાણવા માટે। હરિત દ્રવ્ય સિવાયના રંજક દ્રવ્યો પણ વનસ્પતિમાં જોવા મળે છે, જેમ કે જેન્થોફિલ, કેરોટીનોઇડ્સ આપણે આ જોઈ શકીએ છીએ કે જે વધારાના છે, જેના કારણે વનસ્પતિને પીળો અને નારંગી રંગ મળે છે, સાથે સાથે વિવિધ રંગો મળે છે। તો આ જે હરિદ્રવ્ય સિવાયના રંજક કણો છે એ આપણને કયા કયા ભાગોમાં જોવા મળશે, તો તમે એને પુષ્પમાં જોઈ શકો છો, ફળમાં જોઈ શકો છો, કેમ કે ફળો વિવિધ રંગના છે, બરાબર, પુષ્પો પણ વિવિધ રંગના છે, તો એની અંદર આપણને આ જોવા મળશે। પણ એનો અભ્યાસ આપણે ધોરણ 11માં કરીશું, ખ્યાલ આવી જાય, કમ્પ્લીટ થઈ જાય। તો આ વધારાની માહિતી હતી। અહીંયા જો ક્લોરોફિલની વાત આવે તો હરિતકણ કાર્ય કયું, પ્રકાશ સંશ્લેષણ, જે દ્રવ્યમાં પટલીય રચનાઓ આવેલી હોય એને શું કહીશું, સ્ટ્રોમા। એની બાહ્ય રચના કોને મળતી આવે છે, કણાભસૂત્રને, તે પોતે શું ધરાવે છે, ડીએનએ અને રિબોઝોમ્સ। તો આ થઈ ગયું રંગકણ, અને બીજું છે રંગહીનકણ, પ્રાથમિક કક્ષાની અંગિકા છે, કાર્ય શું છે, સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી સ્વરૂપે ઘટકોનો સંગ્રહ કરે છે। ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય, ઇઝ ધેટ ક્લિયર, ખબર પડી ગઈ। હવે આપણે બીજો એક ટોપિક ભણવાનો છે, રસધાની, પણ એ પહેલા ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ જે ટોપિક છે આપણો બીજો, એનું નામ છે રસધાની। રસધાની સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ રસધાની તો એમ તો એમ કહેવાય કે રસ ધરાવતી ધાની, એટલે કે કોઈક પદાર્થનો સંગ્રહ કરતી કોથળી છે। હા, વાત સાચી છે કે તે ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ, ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળીઓ છે અથવા કોથળી છે। ક્લિયર થઈ જાય। રસધાની વિશે તમે શું જાણો છો, તો તમને ખબર છે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત ભણ્યા છીએ કે વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે। આપણે જાણીએ છીએ કે પ્રાણી કોષમાં રસધાની નાની હોય અથવા ન પણ હોય, આપણે એ પણ જાણીએ છીએ। વનસ્પતિ કોષની અંદર રસધાનીઓ ખૂબ મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની, અલ્પવિકસિત અથવા તો ન પણ હોય। કેટલાક વનસ્પતિ કોષમાં, કેટલીક જે વનસ્પતિ કોષો છે એની વાત કરીએ કે ભાઈ કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની પચાસ થી નેવું ટકા ભાગ રોકે છે। કેટલાક વનસ્પતિ કોષોમાં જે કેન્દ્રસ્થ રસધાની, એટલે કે જે કેન્દ્રમાં આવેલી રસધાની છે, એ 50 થી 90% ભાગ રોકે છે, ખ્યાલ આવી જાય। ઓકે થઈ જાય મિત્રો, આ વાત થઈ ગઈ આપણી રસધાનીની। હવે રસધાનીના કાર્યો શું છે, તો આપણે એના કાર્યો વિશે ચર્ચા કરવાની છે કે નંબર એક, રસધાની કોષીય દ્રવ્યોથી કેવી છે, તે ભરેલી છે, એટલે જે કોષને આશૂનતા અને બરડતા આપે છે। Thank you.
તમને બરડ તો થોડું કદાચ અંદાજ હશે પણ કદાચ આશુનનો ખ્યાલ નહીં હોય. આશુન એટલે પાણીથી ભરેલું, પાણીથી ભરેલું. કેમ કે વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, આમ તો જોઈએ તો કોષને આશુનતા પૂરી પાડે છે. એટલે આશુનતા પૂરી પાડવાનું એક કામ છે. આશુન એટલે પાણીથી ભરેલું. તો વનસ્પતિ કોષમાં રસધાનીઓ જે છે એ કોષીય દ્રવ્ય ધરાવે છે, તો પાણી અને અન્ય ઘટકો પણ તે ધરાવે છે. એટલે કોષને શું આપે છે? આશુનતા પૂરી પાડે છે. શું આપે છે? આશુનતા. બીજું નંબર એક આ થયો, અગત્યના દ્રવ્યનો સંગ્રહ. અગત્યના દ્રવ્યોનો સંગ્રહ પણ કરે છે, જેમ કે એમિનો એસિડ. એમિનો એસિડ જેમ કે શર્કરા. એમિનો એસિડ પ્રોટીનનો એકમ ઘટક છે. શર્કરા, કાર્બનિક એસિડ્સ, કાર્બનિક એસિડ્સ, તો એનો સંગ્રહ પણ રસધાનીઓ કરે છે. રસધાનીઓનું થોડુંક કાર્ય અલગ અલગ છે. દાખલા તરીકે અમીબામાં, અમીબા એક પ્રાણી થઈ ગયું, એક કોષી પ્રાણી. આપણી જે અહીંયા વાત કરતા હતા તે વનસ્પતિના કોષની અંદર રહેલી રસધાનીની વાત કરી, પણ હવે પ્રાણીની અંદર કે ભાઈ અમીબામાં રસધાનીની એક વિશિષ્ટ રચના છે કે ભાઈ અમીબામાં અન્નધાની જોવા મળી. અમીબામાં શું જોવા મળે છે? અન્નધાની. આ પણ એક પ્રકારની રસધાની છે જે ખોરાકનો સંગ્રહ કરે છે. એટલે યાદ રાખવાનું, ખોરાક સંગ્રહ કરતી રસધાની. ખોરાકનો સંગ્રહ કરતી રસધાની. આ ઉપરાંત કેટલાક સજીવોમાં વધારાના પાણી અને નકામા પદાર્થોનો ત્યાગ કરવાનું કામ પણ કેટલીક રસધાની કરે છે, જેને આપણે કહીએ છીએ આકુંચક રસધાની. આકુંચક રસધાની એ પાણી એટલે કે કેવું? વધારાનું, એટલે કે વધારાનું પાણી અને નકામા પદાર્થનો ત્યાગ. શું કરે છે? અહીંયા લખી દઉં, નહીં તો તમે પાછા પાણી જ લખશો. વધારાનું પાણી અને નકામા પદાર્થોનો ત્યાગ કરવાનું કામ જે રસધાની કરે છે એને આકુંચક રસધાની તરીકે ઓળખવામાં આવે છે. તો તમે શબ્દ યાદ રાખજો, ધોરણ 10ની અંદર જ્યારે આનો પ્રશ્ન આવશે ત્યારે તમને યાદ હશે કે હા, આવું ધોરણ 9માં અમને એમડી સરે ભણાવ્યું હતું કે ભાઈ આકુંચક રસધાની જેમાં વધારાનું પાણી અને નકામા પદાર્થોનો ત્યાગ કરવાની ક્ષમતા રહેલી હોય છે. તો આ રસધાનીના અલગ કાર્યો થયા, આ રસધાનીના અલગ કાર્યો થયા. પણ આપણે આખી ટૂંકનો અહીંયા બોર્ડ સમક્ષ છે, એકદમ ઈઝી છે. ઘન, બે શબ્દો યાદ રાખવા, ઘન પ્રવાહી સંગ્રહ. પતી ગયું. વનસ્પતિ કોષમાં રસધાની આપણને ખબર છે મોટી છે, પ્રાણી કોષમાં રસધાની આપણને ખબર છે નાની હોય છે. વનસ્પતિ કોષ આપણે દોર્યો તો જેમાં મોટા ભાગમાં આપણે રસધાની દોરી છે એટલે કેન્દ્રસ્થ રસધાની આપણને ખબર છે કે ભાઈ કેટલો ભાગ રોકશે છે, તો કે 50-90%. કાર્ય શું છે? કોષીય દ્રવ્યથી ભરેલી છે એટલે આશુનતા અને બરડતા આપે છે. અગત્યના દ્રવ્યોનો સંગ્રહ, એમિનો એસિડ, શર્કરા અને કાર્બનિક એસિડનો સંગ્રહ કરે છે. સાથે સાથે અમીબામાં આવેલી અન્નધાની એક વિશિષ્ટ પ્રકારની રસધાની છે જે ખોરાકનો સંગ્રહ કરે છે, અને વધારાના પાણી અને નકામા પદાર્થોનો ત્યાગ કરવાનું કામ આકુંચક રસધાની કરે છે. તો ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. બે અંગિકાઓ આપું છું આજે, બીજી બે કાલે. જે મુદ્દા બાકી છે કણાભ સૂત્ર અને કોષ વિભાજન એ કાલે આપીશ, એટલે તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.